નમસ્કાર વાલે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ કુશળ મંગળ હશો. આજે આપણે ધોરણ 6 ગુજરાતી માધ્યમ એનો વિષય ગણિત એમાં પ્રકરણ 4 ભૂમિતિના પાયાનો ખ્યાલ, બરાબર છે, એમાં આપણે સ્વાધ્યાય 4.1 એમાં ત્રીજા દાખલાની શરૂઆત આજે આપણે કરીશું. આના અગાઉના વિડીયોમાં આપણે પહેલા અને બીજા દાખલાની ચર્ચા અને સમજૂતી મેળવી હતી, બરાબર છે. તો આજે દાખલો 3 જેમાં તમારા પાઠ્યપુસ્તકમાં જ તમને એક આકૃતિ આપવામાં આવી છે, આકૃતિનો ઉપયોગ કરીને લખો, એટલે કે આ આકૃતિ જોઈ અને અહીંયા જે આપણને પ્રશ્ન પૂછ્યા છે એના આપણે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે ઈ બિંદુને સમાવતી રેખાઓ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઈ અહીંયા છે, આ બિંદુ ઈ, તો એમાં કઈ કઈ રેખાઓ આવે છે? તો સૌથી પહેલા તો જુઓ એ ઈ, બરાબર, એ અને ઈ આખી એક રેખા બને છે, બરાબર. ત્યાર પછી એફ ઈ, એ તમે જોઈ શકો છો એફ અને ઈ, બરાબર. ત્યાર પછી બી ઈ, જુઓ બી અહીંયાથી શરૂ આમ ઈ, અને ડી ઈ એ પણ છે, ડી અને ઈ, તો આ પણ એક રેખા છે. તો ઈ બિંદુને સમાવતી કેટલી રેખાઓ થઈ? 1, 2, 3, 4 રેખાઓ છે, બરાબર. બીમાં છે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. જો બિંદુ એ ક્યાં છે? આ રહ્યું, બરાબર. હવે બિંદુ એમાંથી પસાર થતી રેખા, આમ તો ઘણી બધી રેખાઓ આમાંથી પણ પસાર થાય છે, એની શક્યતાઓ છે, પરંતુ અહીંયા આપણે એક જ રેખા લઈશું જે એ અને ઈ છે, બરાબર. એટલે રેખા એ ઈ એ બિંદુમાંથી પસાર થતી રેખા છે, બરાબર. ત્યાર પછી સી, ઓ બિંદુ જેમાં છે તેવી રેખા, એટલે કે જેમાં ઓ બિંદુ આવે એવી રેખા કઈ છે? તો અહીંયા જો બિંદુ ઓ અહીંયા છે, બરાબર, તો એ શેમાં આવશે? સી, બરાબર. તો ઓ સી અથવા સી ઓ બંને રીતે એને લખી શકાય. તો જેમાં ઓ બિંદુ આવતું હોય તેવી રેખા સી ઓ અથવા તો ઓ સી છે, બરાબર. ત્યાર પછી ડી, એકબીજીને છેદતી હોય તેવી રેખાની બે જોડણી હોય, એટલે કે એકબીજાને છેદતી હોય એવી બે રેખાઓ શોધો અથવા તો લખો. અહીંયા જુઓ એ સી, બરાબર છે, એકબીજાને છેદે છે ક્યાં? અહીંયા બી પર. પછી સીઓ, સીઓ એ પણ છેદે છે શેમાં? બીમાં, બરાબર. જુઓ એ સી ક્યાં છેદે છે? બીમાં. અને આ લખી સમજો તો આમ બને, બરાબર છે, આવી રીતે આ છેદન એનું થાય, બરાબર. એવી જ રીતે ઈ એફ, જો ઈ એફ અને એ ઈ, એ ઈ એ ક્યાં છેદે છે? ઈમાં, જો અહીંયા આ છેદન છે અને અહીંયા એ રીતે એ ઈનું પણ છેદન અહીંયા છે, બરાબર છે. તો આ પ્રમાણે એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ એ સી અને એ ઈ, સોરી સીઓ જે ઈમાં છેદે છે અને ઈ એફ અને એ ઈ એ ઈમાં છેદે, બરાબર છે. હવે પ્રશ્ન નંબર 2, કેટલી રેખાઓ પસાર થાય છે? એટલે કે અહીંયા પણ એક આકૃતિ આપણને આપવામાં આવી છે જેમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે, ક્યાંથી? તો એ એક બિંદુમાંથી, એટલે કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે અને બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે એ આપણે આ આકૃતિના આધારે સમજવાનું છે. તો એનો જવાબ થશે કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. જો આ એક જ બિંદુ હોય, બરાબર, તો આમ 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 અસંખ્ય રેખાઓ નીકળે એક બિંદુમાંથી, બરાબર છે. આકૃતિમાં સમતલમાં એક બિંદુ ઓ છે, જો ઓ, બરાબર. તો એક આમ, એક આમ, આમ 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 આ બધી બાજુની રેખાઓ એ ઓ બિંદુમાંથી પસાર થાય છે, બરાબર છે.
બીજો પ્રશ્ન છે, બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? અહીંયા જુઓ, બે બિંદુઓમાંથી એક અને માત્ર એક જ, યાદ રાખજો, બે બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. જો અહીંયા બે બિંદુ છે આપણી પાસે P અને Q, અહીંયા જો રેખા એક જ, બરાબર, અહીંયાથી બીજી કોઈ રેખા પસાર થઈ શકે નહીં. એટલે આંખો બંધ કરીને લખી નાખવાનું કે જો બે બિંદુઓ હોય તો એમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થાય છે, બીજી કોઈ જ રેખા પસાર થાય નહીં. તો આમ આ આકૃતિ પરથી એવું સમજવાનું કે જો એક બિંદુ હોય તો એમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે, પણ જો બે બિંદુ હોય તો માત્ર ને માત્ર એક જ રેખા પસાર થઈ શકે. જો અહીંયા અહીં બે બિંદુઓ પી અને ક્યુ છે, તેમાંથી એક અને માત્ર એક જ રેખા પી ક્યુ પસાર થાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ બે દાખલાની સમજ વિડીયો જોઈ અને મેળવજો નવું માહિતી અથવા તો નવી વિગત, એ આપણે નવા વિડીયોમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.